બોડેલી તાલુકાનું કુંદનપુર સિંચાઈ તળાવ સાવ ખાલી ખમ, સાંસદના આપેલા વચનો પણ લોલીપોપ સમાન. બોડેલી તાલુકાના કુંદનપુર ગામનું સિંચાઈ તળાવ સાવ ખાલીખમ હોવાના કારણે કમાન્ડ વિસ્તારના 500 થી 600 હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈ માટે બાધા પડી રહી છે. આ અંગે છેક મુખ્યમંત્રી સુધી ગામના આગેવાનોએ રજૂઆત કરી છે. કુંદનપુરની બાજુમાં આવેલા બોરધા ગામે સાંસદ ગીતાબેન રાઠવા એક કાર્યક્રમે આવ્યા હતા ત્યારે તેમને ગ્રામજનોએ કુંદનપુર તળાવ અંગે રજૂઆતો કરી હતી. કુંદનપુર તળાવમાં નર્મદા મુખ્ય નહેરમાંથી પાણી છોડવામાં આવે અને તળાવ ભરવામાં આવે તેવી સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે. જે રીતે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના હેઠળ બંધ અને તળાવમાં નર્મદા નહેરમાંથી પાણી છોડવામાં આવે છે, તેવી જ રીતે કુંદનપુરનું તળાવ અહીંથી 2 કિલોમીટર દૂર અંતરેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી ભરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની રહી છે. કુંદનપુરનું તળાવ 1967માં કે તે વખતના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ થયું હતું. શરૂઆતમાં તળાવમાંથી ખેડૂતોને સિંચાઈના પાણી સારા મળતા હતા. ક્રમશઃ તળાવની દુર્દશા થઈ છે. 100 એકરનો ઘેરાવો ધરાવતો છોટાઉદેપુર જિલ્લાનો આ સૌથી મોટું સિંચાઈ તળાવ છે. અહીં 700 હેક્ટર જેટલી ખેતી તળાવના પાણી પર નિર્ભર છે. કુંદનપુર તળાવ છેલ્લા કેટલાક વર્ષોથી સાવ ખાલી રહે છે. તળાવના સ્રાવ વિસ્તારમાંથી પૂરતા પાણી આવતા નથી, તેમજ તળાવની સ્પ્રિંગમાંથી પણ પાણીનો સ્ત્રોત બંધ થયો નહીં હોય તેમ લાગે છે. સ્થાનિક ખેડૂતો જણાવે છે કે કુંદનપુર વિસ્તારમાં જીઓલોજીસ્ટની પરિભાષામાં રેડ ઝોન હેઠળ આવેલો છે, એટલે કે અહીં ભૂગર્ભ જળ મરી આવતા 700-800 કે 1000 ફૂટ જેટલું ઊંડે જવા છતાં પાણી મળતા નથી. અસંખ્ય બોર ફેલ થયા છે. સિંચાઈના પાણી પશુઓને પીવા માટે તથા માનવજાત માટે પણ પીવાના પાણી અહીં દુર્લભ બન્યા છે. અનેક વખત સ્થાનિક તંત્ર, જિલ્લા તંત્ર અને રાજ્ય કક્ષાએ આગેવાનોએ અનેક રજૂઆતો કરી છે, પરંતુ ગ્રામજનોની રજૂઆત કોઈ સાંભળતું નથી. અહીં ખેતીવાડી માટે પાણી ક્યાંથી આવે તે મોટો પ્રશ્ન છે. સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવા પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી બાજુ કુંદનપુર વિસ્તારના ખેડૂતો પાણી માટે ટરવરી રહ્યા છે. તેમનો અવાજ સાંભળવા કોઈ તૈયાર નથી. સંસદ સભ્ય ગીતાબેન રાઠવા માત્ર આશ્વાસન આપી રહ્યા છે કે તમે ગ્રામજનો ફરિયાદ કરતા જણાવી રહ્યા છે. અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર.